દીપકભાઈ, આજે ઇન્ટરચેન્જ થયો ને, એની અંદર જે વાતચીત, જે એકબીજાને પકડી રાખે છે, ચીકણો હિસાબ જે આ ધીમે ધીમે આ જ્ઞાને કરીને જે મોડો પડતો હોય છે, એની અંદર પછી એક એવું એવું એક એવી જગ્યા આવે છે કે જ્યાં આગળ સૂક્ષ્મ ભય હોય છે. ભય એટલે એમ કે જો હું નહીં કરું, આવું નહીં કરું, તો એ પાછો કકડાટ થાય, કઈ વાતચીત થઈ જાય, એટલે કે એને ટાળવા, એને ટાળવા, એ જે એક બહુ સૂક્ષ્મ રીતે કંઈક ભય હોય, સો ભય જેવું હોય, એટલે પછી એને ટાળવા કહેશે કે ચાલો ને આપણે પેલું જૂની રીતે એનું સમાધાન કરીએ, જ્ઞાને કરીને નહીં પણ જૂની રીતે, એવું એવું પણ હોય છે. ભય એ ભય અહંકારને છે. અહંકાર એટલે આત્મા પણ ખોઈને તમે બેઠા છો, અને વાઈફ મારી છે ને એના દુઃખ થશે એવું માનો છો, અને એ માન્યતા બધું મોહનું સ્વરૂપ કહેવાય છે, અને આ જ રાગદ્વેષનું સ્વરૂપ કહેવાય છે. અને એ એ તમે આત્મા થઈ ને પછી આ વિનોદના હિસાબ પ્રમાણે તો મૂકી દો, અને આ વતલી માન્યતા એને દુઃખ થશે, એ પાછું કકડાટ કરશે, એટલે એડજસ્ટ થઈ જાઓ. એ એ એક અઠવાડિયાનો એક દિવસ એવો પ્રયોગ કરી જુઓ કે આ અંદરને કાઢીને પછી બી વ્યવહાર કરી જુઓ, તો તમને અનુભવમાં આવશે કે આપણે માનેલું ખોટું છે, એને એવી પડી જ નથી, અપેક્ષાય નથી, અને કદાચ કરશે ને તોય તમારે સંભાવે નિકાલ કરવાનો, પણ તમે તમારો મોં તો ખાલી કરી નાખો. એટલે પ્રાકૃતિક ડિફરન્સીસમાં આપણને એ લોકોને બહુ સુપરફિશિયલ હોય, આ લોકોનું ચાલતું જ હોય, પણ આપણે આપણી આ બાબતમાં સેન્સિટિવિટી વધારે હોય ને, એટલે આપણે એને ટાળવા વધારે ફરીએ, શું કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, એટલે એ રીતે લઈને એ લોકોનો તો થોડી વાત કરીને પછી કશું જ નહીં, અને આપણે જરા વધારે લઈ લીધું હોય. ના, એ એમનું એમની પ્રકૃતિની વાત પછી લઈશું આપણે. તો મૂળ આપણે શું થાય છે કે આપણો આ સૂક્ષ્મ મોહ છે, હા એ જ ને, એટેચમેન્ટ છે, અને એને 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 દુઃખ ના થાય, પણ એ દુઃખ ના થાય કરતા આપણે મોહથી એટેચ થયેલા છે, માટે આવું આપણને ફણકો ફૂટે છે કે હમણાં કકડાટ કરીને પાછું એડજસ્ટમેન્ટ આપણે કરવું જ પડશે. એ કકડાટ શા માટે કરે છે? તમારો મોહ તમારામાં જે નથી, પેલો દાખલો આપતા નિર્માણ કે મમ્મી ને છોકરાને ખબર છે મમ્મી ને મારી માટે મોહ છે, એટલે થોડું આમ કરે તેમ કરે એનું ધાર્યું કરવા માટે બધું કરાવી શકે, અને મમ્મી કરે જ પછી. એ જો મમ્મી ને છોકરા ઉપર મોહ ન હોય ને, તો છોકરો મમ્મી પાસે ધાર્યું કરાવી ના શકે. તો એ મોહ છે માટે જ પેલો સમજાય કે ક્યાં જવાની છે, મારી પર મોહ તો છે જ, એટેચ તો છે જ, એટલે મારું આમ નહીં તો આમ મારું થવાનું જ છે બધું. એવી રીતે વાઈફને પણ ખબર છે કે ધણીને મારી માટે મોહ છે, અને વિતરાગ થયા છે એ પણ ખબર પડી શકે. એ મોહ છે ને હવે એ કોન્શિયસલી એટલે જાગ્રત થઈને હોતું નથી, પણ એને મોહ છે એવું ડીપ ડાઉન જે જામેલું છે ને એ ફિટ જ છે કે છે જ મોહ મારી માટે, એટલે પછી એને એ જરાક ના થાય તો ધમપછાડા કેમ કરે, કારણ એ તમારું દોરડું એની સાથે બંધાયેલું છે, અને તમે એ આમ ખેંચે ને, એટલે તમે ખેંચાયું તમારું એટલે એને ખબર છે કે આ બંધાયેલું છે માટે ખેંચાય છે, માટે હવે જયારે જયારે ધાર્યું કર્યું ત્યારે એમ ખેંચે, એટલે પછી તમારું થાય. હવે એ તમારું છૂટી ગયેલું હોય ને ત્યારે એમ ધાર્યું કરવાનું છૂટી જવા માંડે. એ ધાર્યું કરતા હોય છે કે તમારી ઉપર જે એનું ચલણ છે ને એ ચલણનું જોર તૂટી જાય પછી, અને અંદરથી તમે વિતરાગ થયા હો તો પછી એ જોર કરી જ ના શકે, પછી એ તમારી જોડે પૂજ્ય ભાવે અને નોર્મલ વ્યવહાર હોય. પછી પેલું જે મોંથી એટેચ થઈને જે દબાણ કરીને કશાય પૂર્વક અથવા કકડાટ કરીને તમારી પાસે ધાર્યું કરાવે ને, એ ભાગ બંધ થતો જાય. એ તમારો હવે તમારા તરફનું કેવું હોવું જોઈએ કે એને આમ થશે, એને આમ થશે, એ તમારા ચિત્તમાં ચાલુ જ હોય છે એની માટેનું. તો એને તમે કોણ, તમે નિમા જુઓ છો કે શુદ્ધાત્મા જુઓ છો? વિનોદ થઈને કરો છો કે હું શુદ્ધાત્મા થઈને નિમોદને વિનોદને જુઓ છો? તો કે એ આપણે ચૂકીએ છીએ આખો. એટલે વ્યક્તિગત નથી લેતા દીપકભાઈ, પણ એવું નથી રહેતું કે એને શું થશે. ખરી રીતે છે ને, બે આપણે એવું લાગ્યા જ કરે કે છૂટી ગયું છે, અહીંથી બધું છૂટી ગયું છે, પણ તેમ છતાં પેલું જે વ્યવહારમાં એટલે રિલેટિવમાં પેલું જે દોરડું ધીરે ધીરે છોડવાનું હોય છે ને, ધીરે ધીરે છોડવાનું એટલે એને આંચકો ના લાગે, એ એક બાજુની વાત છે ને. એટલે ધીરે ધીરે એ પાછું રિલેટિવમાં એપ્લાય કરવું પડે, અને બીજી બાજુ આ બધું છૂટી ગયેલું છે તમને લાગે કે આ જરાય કેર નથી કરતા કે આમ છે કે તેમ છે, એવી રીતના પણ આપણને ના રહેવું જોઈએ. એમના મનમાં શું ચાલે છે એમનું સંભાળે, અને આપણા આપણે આપણું જોવાનું એ રીતે લઈએ. એમાં કેવું છે કે વિનોદભાઈ બુદ્ધિથી અમુક અમુક દોરા કાપીને બેઠા છે, બુદ્ધિપૂર્વક છે. હજુ પેલું મેં
અહંકાર તો છે જ પાછો, અહંકાર એ અહંકાર ને બુદ્ધિ ને બેવને ખસેડીને પછી દોરા કપાવા જોઈએ. એટલે આને અમુક દેખાયું એટલું બુદ્ધિથી કાપ્યું કે આપણે આમ નથી રાખવું, આમ રાખ્યો એને અને અંદર પડી નથી બધું અમુક બુદ્ધિપૂર્વક નજર એની તરછોડ વાગે છે ને. એ એટલે એક્ઝેક્ટ ના કહેવાય, એટલે હીરાબા અને દાદા વચ્ચે હર્ટીલી ડ્રામેટિક હતો. હીરાબા ને તરછોડ વાગતી નથી છતાં દાદા એટેચ નહોતા. તમે ડિટેચ થાવ છો અને તરછોડ વાગે છે એટલે બુદ્ધિપૂર્વક છે આ. એટલે હજુ હજુ આગળનું બાકી રહ્યું છે. બરાબર છે દીપક. અને એ વસ્તુ આપણે કઈ લાવવા માંગીએ છીએ કે તમે, અને એની માટે આજ્ઞા, એક્ઝેક્ટ આજ્ઞા જ જોઈશે. બોલો કે નિમા જુદા, પોતે શુદ્ધાત્મા જુદા, વિનોદ જુદા, તમે શુદ્ધાત્મા જુદા. અને શુદ્ધાત્મા થઈને પછી વિનોદને જોવાના છે. અને બહુ એ જાગૃતિ બહુ જૂજ પર્સન્ટમાં આપણને રહેતી હોય છે. બરાબર છે. અને આપણે બધું કઈ મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એડજસ્ટમેન્ટ લેવું છે, પણ તમે એડજસ્ટમેન્ટ તમારે તમે આત્મા થઈને લેવાનું હતું, તમે વિનોદ થઈને લેવા જાઓ છો. અને એ જ વસ્તુ અહંકાર સ્વરૂપ કહેવાય છે. અને એ વિનોદ થઈને લેવા ગયા એટલે બુદ્ધિ સ્વરૂપ વચ્ચે આવ્યો. અને બુદ્ધિ થી પછી જેટલું દેખાયું એટલું એડજસ્ટમેન્ટ કર્યું, એમાં પછી દુઃખ થાય એવું અથવા તરછોડ મારી જાય. અને એક સ્ટેપ હજુ આગળ જવાની જરૂર છે આપણે. આ વિનોદને તમે જુઓ અને શુદ્ધાત્મા થઈ અને શુદ્ધાત્મા જોઈ અને પછી જુદું પાડો. અને ત્યાં આગળ, ત્યાં આગળ ભય ને સ્થાન જ નથી. પછી ભય ને સ્થાન નથી, સ્થાન નથી. પછી હુંફ ને સ્થાન નથી, કશાને. પછી હુંફ નથી તો પઝેસિવનેસ નથી, અટેચમેન્ટ નથી, રાગ નથી, એક્સપેક્ટેશન નથી. પણ તમે આત્મા થયા ને તો, અને એ પુરુષને થઈ શકવું સહેલું છે. કારણ પ્લેટફોર્મ પર ઉભો છે ને, એ જાપાની બહાર નીકળતા વાર નહીં લાગે ને. બરાબર એમને. અને જો પુરુષ આત્મારૂપ થાય ને તો એમનું કલ્યાણ થશે, તમારું ડબલ કલ્યાણ થશે. અને એ જ આપણે પુરુષાર્થ કરવા માંગીએ છીએ કે આવું તમે બંને જ્ઞાન વાળા છો. પુરુષનું ચિત્ત જવું જ ના જોઈએ સ્ત્રીનામાં, એનું ચિત્ત આત્મારૂપ રહેવું જોઈએ. અને નહીં પહેલાના જમાના ઋષિ મુનિઓ, ઋષિ પત્ની હતા, ઋષિ હતા, ઋષિ ભગવાન મારે, ઋષિ પત્ની ઋષિની સેવા કરે તો ઋષિનું કલ્યાણ થાય. એ આત્મામાં રહેવાથી, ભગવાનમાં રહેવાથી અને આની સેવા કરવાથી એમનું કલ્યાણ થાય. આ પુરુષ સ્ત્રીમાંથી પુરુષ થઈને ઉભા રહે છે, આ પુરુષમાંથી ભગવાન થઈને ઉભો રહેશે. એટલે બંનેને હિત થાય એવું છે આમાં. અને એ જ, એ જ આપણું વિજ્ઞાન છે. આ જ બિપિનભાઈને કીધું હતું નિરૂમાએ કે વિતરાગતાથી સુષ્મા જોડે રહો, વિતરાગતાથી રહો. તો વિતરાગતા જડી કરી પછી તમને, એ બહુ 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 માથાકૂટ કરતા હતા. પછી કરતા 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 ઘણા કારે પછી ચિકાસ ઓછી થઈ એટલે થોડુંક ચડ્યું એમને કંઈક. હા દીપકભાઈ, તમે પછી મને થોડી ચાવીઓ બતાવી ને, એ પછી ધીરે ધીરે ઉપયોગ થાય છે એટલે. હા પણ કઈ ચાવી એમ? પાંચ આજ્ઞાની મુખ્ય, શુદ્ધાત્મા જોવાની અને પઝેસિવનેસની વાત કરેલી. તો બહુ પછી ફરક પડ્યો. ડિપેન્ડન્સીની વાત કરી દી. હા ડિપેન્ડન્સી. ચા નો ટાઈમ થાય ને એટલે યાદ આવે તું ક્યાં છે, તો મારી મૂકું છું, તમારી ચા મૂકું છું. બહુ સારું, ચાલો બરોબર છે. આપણું મેં ચાલુ છે કનેક્શન, હોટલાઈન ચાલુ છે અંદર અંદર. શું કહો છો વિદલુભાઈ? આ પ્રશ્ન પાછો ઓગળી જશે. હા એટલે પૂછી લો. એટલે જ ને મેં તો આપણે પેન્ડિંગ રાખીએ. તમે બોલ્યા ને કે, સોરી વિનોદભાઈ તમારું નામ આવે છે આમાં, કે ચંદુભાઈ ને આપણે વિનોદ નું આવે ને, તમારે શું લેવા દે? તમે કહો ભાઈ આ તો પાડોશી છે, આપો આરામથી નામ. આમાં હું બે વસ્તુ છે, તમે આમાં જરા ફોડ પાડજો. એક તો જયારે આપણે શુદ્ધાત્મા થઈ ને દલુભાઈ ને જોઈએ કે આ અકળાય છે, મમળાય છે, મોહ છે, આ છે તે છે, ત્યારે પેલા ને વસમો બહુ લાગે દલુભાઈ ને. હા લાગે જ ને વળી. તો એમાં એ તપ, એ તપ, તપ ક્યાં આવ્યું? તપ શું છે કે, તપ ક્યાં આવે છે? મોહ પ્રમાણે ન ચાલવું એનું નામ તપ. આ તો મોહ પ્રમાણે ચાલે તપ કેમનું રહે? એ મોહ શું કે છે કે હું આમ કરી નાખું, કે આમ વાત કરી લઉં, કે આમ કહી દઉં, અને પછી પોતે વિરોધમાં બેસે કે ના બોલવું જ નથી, આવું કરવું જ નથી, ત્યારે તપ થાય. તો એટલે જ્યારે પેલીની ડિમાન્ડ આવે કે તમે કેમ આવું કર્યું, તો કે હે એવું થઈ ગયું, હા હા ચાલો, પછી ઉકેલ લાવી નાખે. પણ એ જે ચાર દાડાનો વચ્ચે ટાઈમ હોય ને, ત્યાં ઉછળી ના પડે અંદરથી, ફોનનો વિચાર આવે ને ઉછળી પડે, એ તપ ના કહેવાય. ત્યારે તપ કરો. તપ ક્યારે કહેવાય? કે ફોનનો વિચાર લાવો, ફોન કરીએ ત્યારે ના. પેલા વસ્તુબેન ગઈકાલે કાઢ્યું ને, હવે સત્સંગની બાબતમાં ઉછળી પડે કે દીપકભાઈનો સત્સંગ પૂરો થાય અહીંથી ચાલુ થાય. અરે રે કેટલી સરસ વાત છે,
અમારે મોટીને કહીશ, એને તો આવો પ્રોબ્લેમ હોય જ છે, હું આ કહીશ એને વાત, આ કહીશ એને વાત. તો મહીથી મૌના હોટલાઈન ચાલુ જોઈએ અને ફોન ઘરે જઈને ચા પીવાનું પછી કરીશ, કે પેલા રિંગ મારે. ઓ તું જ આવી ગઈ ફોન પર, મને તો હતું કે એ આવશે, પછી એને કેવું પડશે કે અમારી બેબીને આપો કે આવે, એટલે તું આવી ગઈ, સારું થયું. એટલે ત્યાં એટલું મીઠું લાગે. અને પછી કે જો દીપકભાઈ આજે આવું કહેતા હતા, વાઈફે આમ રહેવાનું, એટલે તું આવું રહેજે, હા તને બહુ આગળ જ્ઞાનમાં વધારશે. હા જય સચિદાનંદ, બીજી સારી વાત હશે કાલે કરીશ, હા જય સચિદાનંદ. હવે આજે હોટલાઈન પાછું કનેક્શન કરીને પાછું છોડે. હવે આપણે મય તપ ક્યાં કરવાનું આવે? મય થાય ને કે લાવ કરી નાખીએ ફોન, તો આપણે શેને માટે કરવો છે? સત્સંગની વાત કરવી છે, લખી રાખો, આવે એટલે આપણે પછી આપીશું એને. પણ આમ છે ને તેમ છે, એટલે ભાઈ મેં અંદર અકડામણ. અને પછી જો ના ફોન કર્યો હોય ને તો આખો દાડો વેદનામાં જાય, બિચારી જોડે વાત નથી કરીને કેટલું દુઃખ રહેતું હશે. હજુ ફોન જ નહીં, મમ્મીનો ફોન 9:30 આવતો, 9:45 આવતો જ હોય છે રોજ, તો આજે કેમ નહીં આવે? મમ્મીની તબિયત બહુ ખરાબ હશે, અરે રે એને કેટલું દુઃખ થશે, એમ કરીને પાછો ફોન કરી નાખે, એટલે તપ લીકેજ થઈ ગયું. એ તપ થવા દેવું પડે, 5-5 દાડા સુધી તપ થવા દેવું જોઈએ, 12-12 દાડા સુધી થવા દેવું જોઈએ. એટલે કે જ્યારે આ પ્રકૃતિનો ભાગ ભજવે જ છે, પ્રકૃતિ મોહ આવ્યો હોય પ્રકૃતિમાં, એટલે એ જ્યારે પ્રકૃતિ એની રીતે વહેતી હોય ત્યારે આપણે છૂટા રહીએ ત્યારે પેલો અહંકાર અકળાય, એ તપ ને દાદા. એટલે આમાં તપ ક્યાં આવે છે? કારણ કે નિરૂબેન કહેતા તમે કોઈ તપ કરતા નથી. બહુ મોટી વાત છે, તમને પકડ્યું, આ હારી વાસ્તુ પકડી. આમાં શું થાય છે, હવે આપણે બે વિભાગ પડે, પ્રકૃતિ અને અહંકાર, અને આત્મા તમે પોતે. તો અહંકારને મોહ છે, પ્રકૃતિ તો એવી કશી નથી કે મારે ફોન કરવો જ જોઈએ કે ના ગાય, એ ફોન પાસે આવે તો ચકડું ફેરવી નાખે. પેલા અહંકારે બટન દબાવવાનું છે કે મારે મોહ વગર કરવું છે. હવે મોહ વગર કરવું કે મોહ સાથે કરવું ને, તે આપણે તપ થવું પડે અંદર, કે જ્યારે જ્યારે પેલું ઊભું થાય કે લાવ ફોન કરી દઈએ, તો કે નથી કરવું છે, એને માટે કરવું છે. પણ એ ક્યારે થઈ શકે? તમે જુદા હો તો, એટલે દલુભાઈથી તમે જુદા રહો અને પછી દલુભાઈના એક્શન ઉપર જાગ્રત હો, તો દલુભાઈનો હાથ ફોન પર જાય ને, એ પ્રકૃતિ વસાત ગયો. અને આપણે મેં દલુભાઈને કહે છે, શું કામ ફોન કરવો છે, મોહ ખોટા, એને કંઈ ડિમાન્ડ નથી, શું કામ તમે સપ્લાય કરો છો, ચોંટાવ શું કામ ખોટા, બંધ રાખો હમણાં ફોન. એ તમારી ઓન ધ સ્પોટ જાગૃતિ આવી જાય, તમે ફોનથી છૂદા પડીને ચાલો વિધિ કરો, શક્તિઓ માગો, બીજું કામ કેટલા છે, ફોન કરીને શું. અને તમારામાં ઉપદેશ પરિણામ લાવો ને, પેલા વાઈફને કહેવાની શી જરૂર છે ઉપદેશ બધા સત્સંગના? આ તો અહીં હજુ આપણે મેં પેટું પાણી ત્યાર હરો, આપણે પાછું વહેતું કરી દીધું, આપણે જમીનમાં પચવા ના દેવું પડે. તું પેલા સમજ પેલા, અને તારામાં પેલા પરિણામ લાય કહેવાનું. એટલે આ સત્સંગની સારી વાત છે, નો ડાઉટ સારી વસ્તુ, તું બધા આગળ બરોબર. એટલે આપણે મહિને મહી પેલો ફોનનું ડિસ્કનેક્ટ કરાવી અને જ્ઞાનની જાગૃતિને રીસેટ કરીએ છીએ. એમ કરતાં કરતાં 15 દાડે સેટ થાય, એનો ફોન આવ્યો તો બરોબર છે, વાત કરો. કે હા, એ પૂછે ખરી કે શું સત્સંગની વાત હતી, તો કે આવી આવી વાત થઈ હતી, મને સરસ લાગી હતી. કેવું આમ પાડોશીને વાત કરતા એના જેવું, મારી વાઈફ છે અને એને મજા આવશે, હું કહીશ તો મારો ફોન પણ પતી જાય અને સત્સંગ પણ પતી જાય, એટલે સત્સંગનો વ્યવહાર થઈ ગયો, ફોને પતી ગયો ને આપણી ફાઇલ પૂરી થઈ ગઈ. કે છે પણ મોં આખો નાખો ઉભો રહ્યો, તપ થયું જ નહીં. છેલ્લું હવે આપણે આ એટલે આપણે આ જોતા હોઈએ કે આમ થઈ રહ્યું છે, માનો કે હું સત્સંગમાં આવ્યો, હું રોકાવાનો છું વધારે, પછી મારે ફોન કરવો પડશે, ના ના કરવો પડે ને. હવે એ દરમિયાન 4-5 દિવસ થયા અને આપણને એમ થાય કે આપણે ફોન કરવો જોઈએ વ્યવહારની પેલી રીતે, તો આપણે કોઈ પણ જાતની ચિકાસ વગર ફોન કરીએ તો એમાં કશું ખોટું નથી ને? હા, એટલે તમને બધું જ્ઞાન સાથે રાખો, ના છૂટકે ફાઇલ છે, સંભાવ નિકાલ કરવો પડે છે. અને પાછું ધીમેથી કહેવાય કે ભાઈ તમે પહોંચી ગયા સારી રીતે, બરોબર છે. અને હવે કદાચ છે ને મારે બધું અહીંયા એટલું બધું કામમાં ખોવાઈ લઉં છું, અનુકૂળ હશે ત્યારે ફોન થશે. બાકી બહુ મારે બધું અહીંયા છું, હમણાં લગભગ 1 મહિનો અહીંયા છું, નહીં દાદાની કામની સેવામાં પૂરેપૂરો ડૂબેલો રહું છું, ગળા ડૂબેલો. એ તો અહીંયા હોય એટલે જ્ઞાનમાં જોઈશ ને દીપકભાઈ, હે અહીંયા હોય એટલે જ્ઞાનમાં જોઈશ ને. કોણ કે છે એવું? દલુભાઈ કે છે એવું, એ માને છે. ના ના એ માનતા, ના ના હું શું કહું છું કે આપણે અહીંયા હોઈએ અને ત્યાં ઘેર હોઈએ એટલે થોડી સ્થિતિ ક્ષમતા હોય, તો ફેર પડે તો ખરો જ ને? હે ફેર તો પડે. હા ફેર પડે. કેટલું જ્ઞાનમાં હોઈશું ને એ તો થર્મોમીટર જ કહેશે કોક દાડો, બરાબર છે. પણ આપણે પેલો કોરી જમીન પર ચાલતા હતા, એનું પાણી પગ ભીના થાય એટલે જ્ઞાન વાળા થયા કહેવાય, એમાં બે મત નહીં. બરાબર છે. ઘરમાં તો શરણમાં ચાલતા હતા, એને બદલે આપણે હવે તળાવ, હવે આપણે શું અહીં સુધી જ્ઞાનમાં આવો, તળિયા ભીના થયું નહીં, નળિયા ભીના થાય એટલું જ્ઞાન જોઈએ આપણને.
અને એ નાળિયા આમલ તો કેવું હોય, ગંબુટ જેવું પહેરેલું હોય, મોના એવા બૂટ પહેરેલા હોય ને, અંદર પગ ભીના જ ના થાય. આપણને લાગે આટલું બધું પાણીમાં એક ફૂટ ગયો તો પગ ભીના જ ના થાય, કારણ મોરૂપી બૂટ પહેરેલા હોય. એટલે આપણે એ કાઢવા માંગીએ છીએ કે ભાઈ આ કાઢો ને, આવું મો કે ને કે આવું વાતાવરણ, જ્ઞાન 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 છે તો ભાઈ અડતું કેમ નથી, ઉગતું કેમ નથી? અલબત્ત ઉગ્યું છે ઘણું બધું, પણ આવું આપણે જે જોઈએ પરિણામ સુધી કેમ પહોંચાતું નથી? આ છે આવરણો નડે છે. અને આવરણો આ તો કહે ને કે આજે આજે કહે ને કે આપણે વાઈફ સાથે વ્યવહાર કાપી નાખવો, એ બધું સ્થૂળ વ્યવહાર કાપવાની વાત નથી, એને ફોન બંધ કરી દઈએ એ સ્થૂળ વ્યવહારની વાત નથી. અંદર જે હૂંફ છે, જે ડિપેન્ડન્સી છે, અંદર એકબીજાને જે આધારે જીવતા હોઈએ છે, એ આધાર જ્યાં સુધી દાદા કહે છે ને બેઠક છે ત્યાં સુધી હું બેઠકના આધારે જીવતો હોય ત્યાં સુધી પોતે આત્મરૂપ થઈ શકે નહીં. બેઠકનો આધાર છૂટ્યો એટલે પોતે આત્મરૂપ થઈ શકે, ત્યાં બધી બેઠકો ગબડાવી પાડો આત્મરૂપ થવા માટે. અને આત્મરૂપ થઈને તમે વ્યવહાર કરશો ને તો એને જરાય ઇન્ફિરિયર નહીં લાગે, એ ધન્યતા અનુભવશે આપણી પ્રત્યે. આનો આ જ ફોન એ ધન્યતા અનુભવશે, અને આ જ મોંથી ફોન તો એ અકળે કે આ કેટલો મોં રાખે છે, અકળે ને પછી હા સચ્ચિદાનંદ તમે જ્ઞાનમાં રહો ને સત્સંગમાં રહો ત્યાં સારી તમે સુધરીને આવજો, કે છે જય સચ્ચિદાનંદ. એ તો એવો જ છે દીપકભાઈ. છેલ્લે આ ઝઘડો છે એ આસક્તિનું વિટામિન છે, એ કેવી રીતે જેટલું સમજાવ્યું? આસક્તિનું વિટામિન એનો અર્થ સમજાયો? આસક્તિ મજબૂત કરનારી વસ્તુ. વિતરાગતાનું વિટામિન ના કહ્યું, આસક્તિનું વિટામિન કહ્યું. હા હા, ઝઘડો એ આસક્તિનું ફળ છે, અને ઝઘડો છે તો આસક્તિ વધારે, આસક્તિને લઈને ઝઘડો થયો અને ઝઘડામાં અજાગૃતિ છે તો પાછી આસક્તિ વધવાની છે. એટલે આસક્તિ 10 માંથી પછી 25 થશે, એ ઝઘડા પછી જ આસક્તિ વધારે થાય, મજા આવે એને. ઝઘડા પછી જો મોઢું ફેરવીને ના બોલે ને તો ચેન જ ના પડે કે અરે રે મેં જરા ગુસ્સો કર્યો, એનું મોઢું બગડી ગયું, બિચારીને બહુ દુઃખ થઈ ગયું, એ 3 દિવસથી બોલતી જ નથી, પછી એટલું બધું કંઈક થાય, કંઈક કંઈક થાય, છેવટે પછી મનાવીને પછી રહે ને ત્યારે આસક્તિ 15 માંથી 25 થઈ ગઈ હોય. એવું તો થયું છે. તો એ આસક્તિનું વિટામિન કહેવાય ઝઘડો. અને ઝઘડાનું પરિણામ શું? તો કે અરે આસક્તિનું પરિણામ શું? તો કે ઝઘડા. અને ઝઘડાનું પરિણામ શું? તો કે આસક્તિ. એવું એકબીજાનું છે ને, આપણે ને ખાધું ખૂબ એટલે શક્તિ આવે એટલે ખૂબ કામ કરે, ખૂબ કામ કરે એટલે પછી થાકી જાય, ભૂખ લાગે ખૂબ, ખૂબ ભૂખ લાગે એટલે ખૂબ ખાય, પાછો એ સાયકલ ચાલ્યા જ કરે. આપણને લાગે શું થયું ખબર જ ના પડે. આને આને એને બ્રેક ક્યાં પાડવાનો? તો કે દરેક ઝઘડા વખતે આપણા દોષ જોવાના, અને એ રિસાઈન ફરતા હોય તો બનાવવા નહીં જવાનું, મનાવવા નહીં જવાનું. 1.5 મહિનો રિસાય તો 1.5 મહિનો, 1.5 દાડા રિસાય તો 1.5 દાડા, આપણે નિરાંતે ફર્યા કરવાનું. દાદાની ચોપડી નવમી આપતાણીમાં દાદાએ રીત બતાડી છે, એ રીતે ગોઠવીને રિસાળ રિસાયેલાને જુએ. તમે આત્મા આત્માને જુઓ, આત્મા રિસાયેલો જ નથી, તમને રિસાયેલો કેમ દેખાય છે? કારણ તમે તો દલુભાઈની સીટમાં જતા રહ્યા, એ રિસાઈ ગઈ, બિચારી રિસાઈ ગઈ, બિચારી રિસાઈ ગઈ, દલુભાઈ થઈ ગયા તમે, બિચારી લાગી એટલે તમે દલુભાઈ થઈ ગયા. આત્મા રિસાયો જ નથી, એ આત્માએ જુએ કે આ ફાઇલને શું થઈ રહ્યું છે. ફાઇલ નંબર 2 એનો શુદ્ધાત્મા તો જુદો જ છે ને, એણે જોયું એક મીનાન શું થાય છે, બધું જાગૃતિ હોય એને. અને એ નહીં થાય કે આમ મીના ખોટી રિસાય છે, ખોટું થાય છે, ખોટું થાય છે. અને તમે ના મનાવો તો એમનું તપ ધીમે ધીમે પેલું માલ ઓગળી જશે. અંદરથી જે ભીનાશ ને શું કહેવાય, જે કુમાશ લાગે છે, એ અહંકારની ને, એ અહંકારની. અને અહંકાર અહંકાર એકલો હોત ને તો સારું કહેવાય, આ મોહી અહંકાર છે. નિર્મોહ એ અહંકાર હોત ને તો આમ રફ હોત થોડો, અને આ મોહી અહંકાર એટલે એ વિનાશ મોહી અહંકારને છે. એટલે આપણે એ મોહ વગરનો અહંકાર પેલા કરવાનો, પછી અહંકાર અહંકારને મોહ બે વગરના થવાનું છે. આપણે તો આપણું માણસ આપણાથી નારાજ રહે, ન ફાવે એવું એ લાગે છે, એ શું છે? એનું નામ જ મોહ. એ દોડું કેમ ખેંચાય છે એકબીજાનું, મોહ છે એટલે જ. એ નારાજ કેમ થાય? એની એને એનું ધાર્યું કરાવવું છે, કઈ ચલણ ચલાવવું છે, એટલે આપણી પર આવું કઈ કરીને પછી તમે ઢીલા થયા, તમને અડ્યું એટલે તમારો મોહ. એનો ખલાસ થશે, અને તમારો શુદ્ધ પ્રેમ કેવા છે આસક્તિ વગરનો. તો દીપકભાઈ મને લાગે કે આ તો લેવા આવ્યા છે, આપી દો.
એ થાય છે એનું શું થાય છે? મને થાય કે લેવા જાય છે તો આપી દો ચાલો. હા પણ મરદાને થાય તો ત્યાં સુધી જવાની વાત છે કે જીવતા મરી જાઓ. હા દલુભાઈ આપે પણ તમને કેમ અંદર ખદબદ થાય, મીઠું લાગે, કુમાસ ભીનાશ આવે, એટલે હજુ ચોંટેલું છે. આ દલુભાઈ સાથે તમે જુદા પડશો અને મેં કંટાળો આવ્યા કે આ ફાઇલ છે સંભાવે નિકાલ કરો, અને અને હજુય કહે ને કે આપણું એની ડિમાન્ડ ક્યાં, આ દુકાનમાં માલ ચાલુ છે ને ત્યાં સુધી એ ડિમાન્ડ કરે છે ને પછી સપ્લાય કરો છો. તમારી દુકાનમાં ઘઉં હોય ને પછી ઘઉં લેવા આવે છે, એ ઘઉં હોય જ નહીં તો પછી શું લેવા આવે? આપણે એ કહેવા માંગે છે ઘઉં રાખ્યા છે માટે પેલી માગણી કરે છે ને તમે ઘઉં સપ્લાય કરો છો, અને કે જે માગે છે માટે આપવું તો પડે જ ને, પણ ઘઉં છે માટે લેવા આવી. એ ઘઉં ક્યાં દીપકભાઈ આ ખર્ચ કરાવે એ કે મોહ એનો? તમારે તમને એની માટે સંપૂર્ણ મોહ છે, એ મારી છે, વાઇફ છે, ડિપેન્ડન્ટ છો, હું છે, એની જોડે એટેચ છો. એ સૂક્ષ્મ ફક્ત સ્થૂળ કનેક્શનમાં તમને લાગે કે ફાઇલ ટુ છે, બાકી સૂક્ષ્મમાં હું પૂરેપૂરી છે. ફર્સ્ટ હૂફના આધારે ઇનસિક્યુરિટી લાગતી હોય તો ઇનસિક્યુરિટીની સિક્યુરિટી એના આધારે છે, એ પૂરેપૂરું છે. સિક્યુરિટી એટલે ડિપેન્ડન્ટ છો એ પૂરેપૂરું છે. ડિપેન્ડન્ટને પછી એની જોડે એટેચ છો એ પણ પૂરેપૂરું છે. એટેચ હોવાથી રાગ છે એ પણ પૂરેપૂરું છે, અને રાગમાંથી પઝેસિવનેસ તો કે એ પણ પૂરેપૂરું છે. અને પછી આટલું જામી ગયેલો ભાગ અંદર ગુપ્ત રીતે દબાયેલો જ પડ્યો છે, અને આપણે જોઈએ છીએ આ ગાંઠમાંના છોડવાને, એટલે પાંદડા ઉગેલાને, કે તું મારી આમ કરજે, તું આમ ના કરીશ, તો એ કહે છે હા બરોબર છે. પછી એ કે તમારે માથે નહીં કરવાનો. એ સ્થૂળ ઝઘડા કે સ્થૂળ અથડામણો એ પાછળ આ સૂક્ષ્મ ગાંઠ મોટી છે. હિસાબ આપણે આપણે હિસાબ આમાં હિસાબ આ છે ને, આ લેતી દીધો જે હિસાબ આપણે લઈને આવ્યા છીએ એ એ પછી કેવી રીતે પૂરો થાય છે? હિસાબ એટલે શું છે કે આ નથી ચોખ્ખું કર્યું એટલે હિસાબ ઉભો રહ્યો છે. આ તમારી ગાંઠ ચોખ્ખી થશે હિસાબ પૂરો થશે. બાકી વ્યવહાર આપણે આપણે કહે ને મરી જાય ને પછી હિસાબ પૂરા થાય છે ને, એ આવતે બહુ ગાંઠ લઈને જાય છે એટલે બીજી વાઇફ મળે છે અને સંસાર ચાલુ રહે છે. આપણે જીવતી વાઇફ હોય અને આ ગાંઠ ઓગાળી નાખવા માંગીએ છીએ તો આપણો મોક્ષ થશે. આ ગાંઠ ઓગાળવાની છે આખી. હું ડિપેન્ડન્સી પઝિસિનેસ ઇન્સિક્યુરિટી આ બધો આ કચરાને કાઢવાનો છે. આત્મા સિવાય હૂંફ લેવાય નહીં કોઈની. જ્ઞાની જ્ઞાનીની હૂંફ એટલે માટે લેવાની છે, જેમ પૈસાદારની હૂંફ લઈએ ને આપણે, અરે આપણને 2 લાખ જરૂર પડશે ને તો આપણો મિત્ર બહુ શ્રીમંત માણસ છે કે છે ગમે ત્યારે મળશે. તો પૈસાદારની હૂંફ પૈસા માટે હોય છે, નહીં કે વ્યક્તિની હૂંફ હોય છે. એવું આપણે જ્ઞાનીની હૂંફ જ્ઞાન માટે લેવાની છે. ગમે ત્યારે જ્ઞાન મળશે આપણને, અને એ જ્ઞાનથી આપણે વિતરાગ થઈશું, નિર્લેપ થઈશું, અસંગ થઈશું, એ લેવાનું છે આપણે. એટલે આપણે હવે દાદાની વખતે શું જ્ઞાનીની હૂંફ એટલે એમાં રાગ થઈ જતો હતો, સંસારી રાગમાં જતા રહેતા હતા. જ્ઞાનીની જ્ઞાનની હૂંફ ચૂકી જવાતી હતી એટલે દાદા મળ્યા હતા, દાદા મને આમ ટપલી મારી, મને આમ બેસા, એટલે પેલું જે જ્ઞાન જે વિજ્ઞાન પ્રામાણનું એ રહી ગયું આખું. અને આપણે હવે ચૂકવું નથી, હવે સત્સંગ દ્વારા આપણે જ્ઞાન પકડી અને આપણા મોહની ગાંઠને તોડવી છે. આજે બહુ મોટી ગાંઠ અમેરિકામાં તો આ બહુ મોટી ગાંઠ રહી છે, અહીં તો બીજી તૂટી જાય છે, કારણ આખો દળ અથડામણ બધા સાથે આવે ને ત્યાં નથી. એકલી 2 જણા ને જોબ કરતી હોય, પેલો ઘરમાં રસોઈ બનાવીને તૈયાર રાખે એની માટે, અથવા પેલી આવીને રસોઈ બનાવના અને બધી હેલ્પ કરવાની, એકબીજાને એવા ડિપેન્ડન્ટ હોય અને ડિપેન્ડન્ટમાં પાછું ટોટલ મોહથી. હવે એ મોહને તોડવાનો છે. નિરૂમા એ ઠોકી ઠોકીને એ તોડાવવા માંગતા હતા, એટલે આ કુદરતી બનતું જ જાય છે ને. એક વખત તમે શિબિરમાં એમને મોકલો એટલે મહિનો તમારે એકલા રહેવું પડે, એટલે ધીમે ધીમે ઘસાતો જાય છે. જિંદગીમાં છૂટા જ નહોતા પડ્યા. આ તો આ અક્રમ વિજ્ઞાનના દાદા ભગવાનના સત્સંગને લઈને બેન છૂટા પડવાનો અવસર આવ્યો. એ ઓગળ્યો મોહ માટે છૂટા થયા. હા એ મોહ ઓગળ્યો એટલે છૂટા થયા, નહીં તો છૂટા ના થતા. જોડે જોડે આવત. અરે કેટલાક તો મૂકવા જાય શિબિરમાં, પાછું લેવા આવે સાંજે કે ચાલો શિબિર પતી ગઈ ને હવે તું આવી જા. કે રાત્રે સત્સંગ થાય કે રાત્રે બી શું આપણે હવે ઘેરે જા, હું આવ્યો છું લેવા તને ગાડીમાં, તો પાછા લઈ જાય ને. એટલે એવા મોહ એવા મોહ એવા મોહ તો તોડવા માટે આ કુદરતી રીતે આપણને બનતું જાય છે બેવને જુદું પાડવાનું. એટલે અમેરિકા પેલું અમે કેનિયા ગયેલા ને તો નક્કી કર્યું ભાઈ 2 માંથી 1 જ જોડે આવવાનો. હા નહીં તો પેલું તાર મેં કીધું મારી સાથે જોઈન્ટ થવાનું ત્યાં જતો રહે છે લોચમક નોર્થ પોલ.
તમે નોર્થમાં સાઉથ જોઈન્ટ થઈ જાય પાછો, આવડું મોટું લોખંડ હોય તેની પાસે મેગ્નેટ અડે જ નહીં, આપણે લાગે આવું કેમ થાય છે. એટલે પછી એક જાત્રામાં ખોટ ખાધી બધાએ, તો બીજી જાત્રામાં ખોટ નથી ખાવા દીધી. એટલે અહીંયા જયારે રાજસ્થાન જવાનું તો બે માંથી એક આવવાનું, કે એક તમે મોટા મન ના થાવ, તમે આ વખતે જજો હું બીજી વખતે જઈશ. થોડી આવું તો જોઈએ ને તારે, આવો સરસ ચાન્સ નહીં મળે. તો કે ના, એક સ્ટ્રોંગ રહીને એક કેન્સલ કરાવવું જોઈએ. તો ભાઈ છૂટે આપણું આ તાણા વાણા, તો આપણે મોહ વગરની સ્થિતિ એક 15 દાડા અનુભવ કરીએ ને તો જડે કે હે આવું. આ ડિપેન્ડન્સી, ઉઘાડા ડિપેન્ડન્સી જેટલી ઓછી થઈ ને તે અનુભવ થાય કે આવું હોય તો આ તો કેટલું મુક્ત. આ બધા આપતા પુત્રો ને બધા કેવું આખો દાડો કોઈ ડિપેન્ડન્સી જ નહીં ને. મને બધું હેલ્પ કરે, હવે મારી સેવા હું તો લેવા અડવા જ નતો દેતો, હવે સેવા કરવા આવે ને તો અડધું તો હું જ પતાવી દઉં. મારે ડિપેન્ડન્સી જોઈતી જ નથી, એ મોઢે ના કહું એ લોકોને, પણ મને એમ થાય કે આ પાછું મારું કંઈક એટેચ થઈ જશે તો છોટી જશે, તો એ રોજ ઉખાડ ઉખાડ કરું. હવે એમને સેવા આપવી પડે, ના આપું તો પછી એમને થાય કે અમે શું ગુનો કર્યો હશે. અમુક અમુક હવે થોડું થોડું છૂટું મૂકવા માંડ્યું છે, પણ અંદરથી તો એવું એમ ખેંચાયેલું જ રહે, કઈ ચોટી જશે તો ચોટી જશે તો. કે ટેવ પાડેલી જ નહીં ને. હવે નિરૂમાની તો વાત જુદી, એમને તો બધું, એ તો હકીમ હતા ને મોટું, ઝેર પીતાય આવડે મારણે હોય. હું તો હજુ પડીકા વાળતો હતો એમની પાસે, મને ખબર નથી અંદર શું નાખતા હતા. હવે થોડું થોડું શીખતો જઈશ, પણ એ બધું અંદરથી અપેક્ષા ડિપેન્ડન્સી અંદરથી ના રે, બહાર બધું દેખાડવું જોઈએ કે નહીં તમારા વગર નહીં ચાલે, તમારે આવવું જ જોઈએ, કેમ ભૂલો કરો, પણ અંદરથી કશું ના રહેવું જોઈએ. અને એ વિતરાક રહીને જો આપણે આગળ વધીશું ને, વિતરાકતાની આ દાદાએ બહુ સરસ નવમીમાં ઘણી બધી જગાએ બિગિનિંગમાં જ આવી છે, આડાઈ રિસાવું ત્રાગું બધા વિતરાકતાની પોતાની અનુભવની વેલ્ડિંગમાં કેટલી સરસ નોંધમાં બધી સરસ વાતો કરી છે એમણે. અને વિતરાકતા આપણો ધ્યેય છે, આ વિતરાકતા વ્યક્તિઓના કોઈ ડિપેન્ડન્ટ કે વ્યક્તિઓ પ્રત્યે રાગ અપેક્ષા મોહ, એ આ ભાવમાં આ જ્ઞાન વડે આપણે ખાલી કરીશું તો આ ભાવમાં વિતરાગ થઈશું, અને એને સ્પષ્ટ વેદન કહીએ છીએ. અને એ આપણે લક્ષ્યમાં રાખવાનું છે, મારે આ ભાવમાં આ સ્ટેશને પહોંચવું જ છે, આ જ ભાવમાં પહોંચવું છે. એ એક્સપાયર્ડ થઈ જાય ને પછી તમે મોહ વગરના થાવ, એ બધા કાંઠ પડીને પછી ઉપશમ થઈ ગઈ કે ભાઈ એ સાચું નાખે. એની હાજરીમાં રોજ ગલી પચી કરાવતા હોય, મીઠું મીઠું બોલતા હોય, મીઠું મીઠું વ્યવહાર કરતા હોય, છતાં રાગ દ્વેષ ના થાય, આપણને રાગે ના થાય, દ્વેષે ના થાય. અકળામણે એ મોહ છે કે શું આ માથાકૂટ કરે છે, મીઠું મીઠું મને બહુ પછી મુશ્કેલી પડશે, એવું ના થવું છે. અને અકળામણ કરતી હોય તો આપણને થાય થોડું તમે નોર્મલ વ્યવહાર રાખ, તે અપેક્ષા નહીં. અને એવા વિતરાગ થઈશું ને તો જ આપણી પૂર્ણાહુતિ આ ભાવમાં થશે, નહીં તો પછી અહીં ભરત ક્ષેત્રમાં આવવું પડશે બાબા ને ત્યાં બાબા થઈને, એ કોકના બાબા થઈને આવવું પડશે. અને પછી દાદા ભગવાન જે સચ્ચિદાનંદ શુદ્ધાત્મા છે બોલો મમ્મી કહેશે, અને મમ્મી ખુશ થાય કે અમને બાબા શુદ્ધાત્મા બોલાવે છે, આવવું પડે. પછી પછી ધીમે ધીમે પાછું આગળ વધીશું ત્યારે પૂરું કરવું પડશે. ચાલો તો આ સામાયિક આજે જોજો, વાઈફ પ્રત્યે હું આખો દાડો, એ ડિપેન્ડન્સી કેટલી, એક્સપેક્ટેશન્સ કેટલા, એટેચમેન્ટ કેટલું. એટેચમેન્ટ એટલે શું, એ આગી પાછી થાય ને તો યાદ આવે આપણને, એટલે મેમરી કેટલી એમની માટે, એટેચમેન્ટ બધું એ ત્રણ ચાર જ જોજો ને, બહુ થઈ ગયું, બધું જોઉં શું નહીં.